नमस्कार मित्रों, हूँ विपुल जाधव। एजुटेक यूट्यूब चैनल में आपनु स्वागत है। मित्रों, आपे हजु सुधी एजुटेक चैनल ने सब्सक्राइब न करी हो तो सब्सक्राइब करवा विनंती। मित्रों, आज आपणे धोरण 12 संस्कृत पद्य पाठ 6 प्रणमामि मुदा तेनी आपणे चर्चा करी। अहीं तमने यूट्यूब ना माध्यम द्वारा भणावानो प्रयास करूँ छू। मित्रों, आशा राखू आ पद्धति तमने अनुकूल आवशे अने जे बाकी रहता वीडियो छे आपणा धोरण 12 ना ए तमाम वीडियो आ वेकेशन ना समयगाळा में हूँ आपनी समक्ष प्रस्तुत करी शकूं एवं मने प्रोत्साहन मळे माटे शुरुआत करिए पद्य पाठ 6 प्रणमामि मुदा। शीर्षक छे प्रणमामि मुदा। मुदा अर्थात प्रसन्नता थी प्रणमामि अर्थात हूँ प्रणाम करूँ छू। हूँ प्रसन्नता थी प्रणाम करूँ छू। अहीं माँ शारदा देवी ने प्रणाम करवामां आवी रह्या छे। प्रस्तावना जोईए। विगत शताब्दियों में संस्कृत साहित्य जेम सतत रचातू रह्यू छे तेम वर्तमान समय में पण संस्कृत साहित्य सतत रचाई रह्यू छे। आ नवीन साहित्य में नवा विषयों छे, नवी विद्याओं छे, नवी नवी संकल्पनाओ छे। आधुनिक समय में रचातू आ साहित्य क्यारेक छंदों तथा अलंकारों की खास परवा करतू नथी, परंतु आ नवीनतानी खेलछामां प्राचीन परंपराने एकदम चती करी देवामां आवी नथी। अधुनातन समयमां पण प्राचीन परंपरा मुजबनुं साहित्य रचाई रह्युं छे। आवा सर्जकोमां आपणा गुजरातना सुप्रसिद्ध विद्वान श्री भगवती प्रसाद देव पंडियानुं नाम अग्रस्थाने विराजे छे। हिम्मतनगर पासे आवेला रायगढ़ना वतनी भगवती प्रसादे पोतानी बाल्यावस्थामां काशीमां रहीने संस्कृतनो अभ्यास कर्यो। ते वखते કાશીમાં થતી વિદ્યાસભાઓમાં તેઓ સ્વરચિત કવિતાઓ પ્રસ્તુત કરતા અને વિદ્વાનોની પ્રીતિ પ્રાપ્ત કરતા હતા। તે પછી તેમણે અમદાવાદ આવીને આધુનિક પદ્ધતિએ અભ્યાસ કર્યો અને વર્ષો સુધી સંસ્કૃત ભાષાનું અધ્યાપન કરાવ્યું અને સન 1986માં તેઓ ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના પ્રોફેસર પદેથી નિવૃત્ત થયા છે। અહીં ભગવતી પ્રસાદ દે પંડ્યાની વાત કરવામાં આવી છે કે જે ગુજરાતના સુપ્રસિદ્ધ વિદ્વાન છે કે જેમણે બાલ્યાવસ્થામાં કાશીમાં રહીને અભ્યાસ પ્રાપ્ત કર્યો અને વિદ્વાનોની પ્રીતિ પ્રાપ્ત કરી છે। ત્યારબાદ તે ગુજરાતમાં આવી અને તેમણે સંસ્કૃત ભાષાની અવિરત સેવા કરી છે અને 1986 સુધી તે ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર પદે બિરાજમાન રહ્યા છે અને ત્યાંથી તે નિવૃત્તિ પામ્યા છે। આધુનિક સમયની અંદર કવિઓ પદ્યો રચવા આધુનિક સમયમાં કવિઓ પદ્યો રચવામાં છંદ અને અલંકારની પરવા કરતા નથી, પરંતુ વર્તમાન સમયમાં પણ ભગવતી પ્રસાદ પંડ્યાએ છંદ અને અલંકાર યુક્ત પદ્યોની રચના કરી અને અહીંયા સુંદર એવી સ્તુતિ પ્રસ્તુત કરી છે। આપણે જઈ આગળ। ભગવતી પ્રસાદ પંડ્યા શીઘ્ર કવિ છે। તેઓ ગમે તે પ્રસંગે કે વ્યક્તિ ઉપર સંસ્કૃત ભાષામાં પદ્ય રચના કરી શકે છે। છંદોબદ્ધ રચના કરવામાં પારંગત ભગવતી પ્રસાદ પંડ્યાએ સ્વાંતઃ સુખાય કેટલાક સ્તોત્ર રચ્યા છે તો કેટલાક આધુનિક લયમાં ગાઈ શકાય તેવા કાવ્યો પણ રચ્યા છે। અહીં તેમણે દેવી શારદાને વંદના માટે રચેલા 6 પદ્યોને પસંદ કરીને મૂકવામાં આવ્યા છે। આ પદ્યોમાં પ્રથમ 3 ઉપજાતિ અને શેષ 3 બીજા જે છે તે તોટક છંદમાં નિબદ્ધ છે। ભગવતી પ્રસાદ પંડ્યા શીઘ્ર કવિ છે અને સંસ્કૃત ભાષામાં તેમણે અનેક પદ્યો રચ્યા છે જે સુંદર રીતે ગાઈ શકાય તેવા પણ છે। અહીં તેમના છ પદ્યો પસંદ કરીને પ્રસ્તુત પાઠની અંદર મૂકવામાં આવેલા છે, જેમાં ત્રણ પદ્યો ઉપજાતિ છંદમાં છે અને બીજા 3 પદ્યો છે તે તોટક છંદમાં નિબદ્ધ છે। હવે જે પદ્યોની વાત કરીએ તેના વિષયની વાત કરીએ તો પ્રથમ પદ્યમાં સરસ ચમત્કૃતિ છે। કુંભકર્ણ બ્રહ્માની સ્તુતિ કરે છે, એથી બ્રહ્મા પ્રસન્ન થાય છે અને જ્યારે બ્રહ્મા પ્રસન્ન થાય છે ત્યારે કુંભકર્ણ તેની પાસે વરદાન માંગે છે, ત્યારે માં શારદા તેને યુક્તિપૂર્વક તેના વરદાનને બદલે છે, તેની જીવા ઉપર બિરાજમાન થઈ
અને ઇન્દ્રાસનની જગ્યાએ નિંદ્રાસન બોલાવે છે. આવા શારદાને સ્મરવામાં અહીં આવ્યા છે, અહીં આવા આવી શારદા દેવીને સ્મરવામાં આવ્યા છે. દ્વિતીય અને તૃતીય પદ્યમાં શારદાના ગુણ કર્મોનું વર્ણન કરીને પ્રણામ કરવામાં આવ્યા છે. તે પછી ચતુર્થ અને પંચમ પદ્યમાં શારદાને સંબોધીને ધવલ યશની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવી છે. છઠ્ઠા અને છેલ્લા પદ્યમાં પુનઃ માં શારદાને પ્રણામ કરવામાં આવ્યા છે. અહીં જે છ પદ્યો છે તેમાં શારદામાં સરસ્વતીની વંદના કરવામાં આવી છે, પ્રાર્થના કરવામાં આવી છે કે જે સુંદર ચમત્કૃતિ સર્જીને અહીં ભગવતી પ્રસાદે તેમને રજૂ કર્યા છે. આપણે તેને જોઈએ. આપણે હવે પ્રથમ પદ્ય જોઈએ. યદૈવ દૈત્યઃ ખલુ કુંભકર્ણ ઇન્દ્રાસનમ કામયતિ સજિહ્મઃ નિંદ્રાસનમ યાચયતે યમંબા તામ દેવરાજ પ્રણુતામ સ્મરામિ. અહીં જે પદ્યો છે આ ત્રણેય પદ્યો છે તે ઉપજાતિ છંદમાં રચાયા છે. સુંદર લયમાં ગાઈ શકાય તેવા આ પદ્યો છે. હું સૌ પ્રથમ તમને આ પદ્યો ગાઈ અને સંભળાવું છું જેથી કરીને તમને કંઠસ્થ કરવામાં ખૂબ સરળતા પડશે. યદૈવ દૈત્યઃ ખલુ કુંભકર્ણ ઇન્દ્રાસનમ કામયતે સજિહ્મઃ નિંદ્રાસનમ યાચયતે યમંબા તામ દેવરાજ પ્રણુતામ સ્મરામિ શ્વેતાભ પદ્માસન રાજમાનમ દિવ્ય પ્રભામ જ્ઞાન ગુણ પ્રવાહમ સરસ્વતીમ સાર સરસ્વતીમ તમ છાત્રો નિતાંતમ પ્રણમામિ દેવીમ મુદાદરંતીમ સ્ફટિકાક્ષમાલામ સદા હસંતીમ વિમલાબ્જનેત્રામ સુસંસ્તુતામ ભાવુક ભક્ત ગીતૈઃ છાત્રો નિતાંતમ પ્રણમામિ દેવીમ. મિત્રો, આ ઉપજાતિ છંદ છે અને ઉપજાતિ છંદમાં આ પ્રમાણે આપણે એને લયમાં સુંદર રીતે ગાઈ શકાય છે. આપણે હવે પ્રથમ પદ્ય છે તે જોઈએ. યદૈવ દૈત્યઃ ખલુ કુંભકર્ણ ઇન્દ્રાસનમ કામયતે સજિહ્મઃ નિંદ્રાસનમ યાચયતે યમંબા તામ દેવરાજ પ્રણુતામ સ્મરામિ. અહીં પ્રસ્તુત પદ્યમાં ઇન્દ્રાસનની કામના કરનાર જે કુંભકર્ણ છે તેને માં સરસ્વતી નિંદ્રાસન અપાવે છે અને તેના કારણે દેવરાજ ઇન્દ્ર વડે પણ જેને પ્રણામ કરવામાં આવ્યા છે તેવી મા દેવી સરસ્વતીની પ્રાર્થના કરવામાં આવી છે, તેને હું સ્મરણ કરું છું તેમ અહીં કહેવામાં આવ્યું છે. જોઈએ આપણે. યદૈવ દૈત્યઃ, યદા એવ દૈત્યઃ, જ્યારે દૈત્ય અર્થાત રાક્ષસ, અસુર, દાનવ કુંભકર્ણ ખલુ, ખરેખર જ્યારે દૈત્યરાજ કુંભકર્ણ ઇન્દ્રાસનમ કામયતે સજિહ્મઃ, સજિહ્મઃ ઇન્દ્રાસનમ કામયતે, પોતાની જિહ્વા વડે ઇન્દ્રાસનની કામે છે, ત્યારે નિંદ્રાસનમ યાચયતે યમ અંબા, જેને અંબા અર્થાત મા સરસ્વતી, મા શારદા નિંદ્રાસનમ યાચયતે, નિંદ્રાસન અપાવે છે, ચાલાકીથી તેની જિહ્વા ઉપર બિરાજમાન થઈને તેમને ઇન્દ્રાસનને બદલે નિંદ્રાસન અપાવે છે. તામ દેવરાજ પ્રણુતામ, તામ મા દેવી સરસ્વતી, મા દેવી શારદા, દેવરાજ પ્રણુતામ, મા દેવી શારદાને અથવા તો મા દેવી સરસ્વતીને, મા દેવી શારદાને દેવરાજ દ્વારા જેને પ્રણામ કરાયેલી છે તેવી મા દેવી શારદાને હું સ્મરણ કરું છું. સંપૂર્ણ શ્લોકનું ભાષાંતર. જ્યારે અસુર કુંભકર્ણ ઇન્દ્રાસનની કામના કરે છે ત્યારે જિહ્વા ઉપર બિરાજમાન થઈને ઇન્દ્રાસનને બદલે
निंद्रासन अपावे छे। ते देवी जे देवराज इंद्र वडे प्रणाम करायेली छे ते देवी ने हूँ स्मरू छु। तो अहियां प्रथम पद्य में माँ शारदा ने प्रणाम करवामां आव्या छे, माँ शारदा नु वंदन करवामां, माँ शारदा नी वंदना करवामां आवी छे। त्यारबाद जे बीजू पद्य छे तेमां माँ शारदाना स्वरूपनी प्रशंसा करवामां आवी छे, जेने छात्र जेने विद्यार्थी हमेशा प्रणाम करे छे ते शारदा देवी के जे श्वेताभ पद्मासन राजमानम दिव्य प्रभाम ज्ञान गुण प्रवाहम सरस्वतीम सार सरस्वतीम ताम छात्रो नितांतम प्रणमामि देवीम। श्वेताभ श्वेत आभ श्वेत वस्त्रों ने धारण करनारा पद्मासन राजमानम पद्म अर्थात कमर पर विराजमाना कमर पर जे विराजमान थई रह्या छे तेवा दिव्य प्रभाम जेनी प्रभा दिव्य छे तेवा दिव्य प्रभा वाला ज्ञान गुण प्रवाहम ज्ञान अने गुणना प्रवाह वाला अथवा तो ज्ञान अने गुणना प्रवाह वाली सरस्वतीम सार सरस्वतीम। अहियां सरस्वती शब्दनो बे वखत प्रयोग थयो छे, सरस्वतीम सार सरस्वतीम, एक सरस्वती अर्थात माता देवी सरस्वती अने बीजो सरस्वतीनो अर्थ थाय छे सार तत्वरूपी नदी। अहियां यमक अलंकारनो प्रयोग थयो छे एटले अहियां कहेवामां आव्युं छे ज्ञान अने गुणना प्रवाहवाळी सार तत्व रूपी नदीने सदाय वहती राखनारा ताम सरस्वती ते देवी सरस्वती ने छात्रो नितांतम प्रणमामि देवी छात्र नितांतम प्रणमामि छात्र नितांतम प्रणमामि हूँ छात्र नितांत प्रणाम करू छू ते देवी ने हूँ छात्र हूँ विद्यार्थी सदाय माटे प्रणाम करू छू। संपूर्ण श्लोक नु भाषांतर जोईए आपणे, श्वेत आभावाळा पद्म पर कमळ पर विराजमान दिव्य प्रभावाळा ज्ञान अने गुणना प्रवाहवाळी सार तत्व रूपी नदी ने सदाय वहती राखनारा माँ देवी सरस्वती ने छात्र हमेशा प्रणाम करे छे। त्यारबाद आपणे ત્રીજા પદ્યને જોઈએ, એમાં પણ માં શારદાના સ્વરૂપની કલ્પના કરવામાં આવી છે અને માં શારદાના સ્વરૂપની પ્રશંસા કરવામાં આવી છે। તેનું આસન કેવા પ્રકારનું છે, તે કેવા ભાષે રહ્યા છે, તો અહીંયા કહેવાયું છે મુદા ધરંતિમ સ્ફટિકાક્ષમાલમ સદા હસંતિમ વિમલાબ્જનેત્રામ સુસંસ્તુતામ ભાવુક ભક્ત ગીતેહી છાત્રો નિતાંતમ પ્રણમામિ દેવીમ। અહીં કહેવામાં આવ્યું છે મુદા અર્થાત પ્રસન્નતા ધરંતિમ અથવા ધારણ અર્થાત ધારણ કરનાર પ્રસન્નતાથી ધારણ કરનારી સ્ફટિકાક્ષમાલમ સ્ફટિકની માળાને અક્ષની માળાને સ્ફટિકની માળાને અક્ષની માળાને પ્રસન્નતાથી ધારણ કરનારા સદા હસંતી સદાય હસવાવાળા સદાય હસતા રહેનારા વિમલાબ્જ નેત્રામ વિમલ અર્થાત નિર્મળ કમળ જેવા નેત્રોવાળા સુસંસ્તુતામ ભાવુક ભક્ત ગીતેહી ભાવુક ભક્ત ગીતેહી સુસંસ્તુતામ પોતાના ભાવુક ભક્તોના ગીતો વડે જેની સ્તુતિ કરાયેલી છે તેવા દેવીમ દેવીને છાત્રો નિતાંતમ પ્રણમામી હું છાત્ર નિતાંત પ્રણામ કરું છું। અહીંયા પણ માં દેવીને એક છાત્ર એક વિદ્યાર્થી હંમેશા પ્રણામ કરે છે એ વાત પ્રસ્તુત પદ્યમાં કહેવામાં આવી છે। તો મિત્રો આ જે ત્રણેય પદ્યો છે તે ઉપજાતિ છંદમાં છે, ઉપજાતિ છંદ ને પણ સુંદર રીતે લયમાં ગાઈ શકાય છે, એટલા માટે મેં જે રીતે તમને આરંભમાં જે લયમાં કઈ રીતના
ગુજરાતી છંદમાં પદ્યોને પઠન કરવું અથવા પદ્યોને ગાવું, પદ્યને ગાવું તે સમજાવ્યું છે અને તે તમને સંભળાવ્યું છે. તો એ પ્રમાણે તમે આને કંઠસ્થ કરવાનો પ્રયાસ કરશો તો ખૂબ ઝડપથી અને ખૂબ સરળતાથી કંઠસ્થ કરી શકશો. અને મિત્રો, હું જે બીજો ભાગ છે તે આગળના વિડીયોમાં પ્રસ્તુત કરીશ અને તેમાં આપણે જે બીજા ત્રણ પદ્યો છે તેને આપણે જોઈશું. મિત્રો, આ જે ત્રણ પદ્યો છે તેમાં કોઈ પણ શબ્દ તમને ન સમજાય તો તમે તે શબ્દને સમજવા માટે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો, તેનો હું ઉત્તર જરૂર આપીશ. અને મિત્રો, કંઈ સૂચન કરવા જેવું હોય તો પણ તમે કમેન્ટ બોક્સમાં જરૂર કરજો, જેથી કરીને મને ખ્યાલ આવે. આશા રાખું કે મિત્રો આ વિડીયો આપને પસંદ આવ્યો હશે અને વિદ્યાર્થીઓને આ જે ત્રણ પદ્યો છે તે સરળતાથી સમજાયા પણ હશે. હજુ આમાં વિસ્તૃત અને વિગતે વાત થઈ શકે, પરંતુ અમુક સમયની મર્યાદા હોય અને હું વિડીયોના માધ્યમ દ્વારા તમને વધારે પડતી ચર્ચા કરું તો કદાચ તમારા માટે તે કંટાળાજનક પણ બની શકે. એટલા માટે સરળતાથી સમજાવવાનો અને ખૂબ ઓછા સમયમાં સમજાવવાનો મેં અહીંયા આ ત્રણ પદ્યોને પ્રયાસ કર્યો છે. બીજા પદ્યો છે એ હું આગલા વિડીયોમાં, આના પછીના વિડીયોમાં હું અપલોડ કરીશ, પરંતુ વિડીયોને અંત સુધી જોવા અને આ પદ્ય પાઠને પૂર્ણ રીતે સમજવા માટે આ બંને વિડીયોને જોવા ખૂબ જ જરૂરી છે. અને અંતે અને સ્વાધ્યાયની પણ આપણે બીજા વિડીયોમાં ચર્ચા કરીશું. મિત્રો, આભાર.